અમારામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઈટ જાય, અડધો કલાક વાત જોવાની, વળી 5 મિનિટ લાઈટ આવે, એકાદી વાત કરું પાછી લાઈટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઈટો બહુ જાય છે, મને કઈ જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો ઘટવો એ ગમે ત્યાંથી ઘટી લે. મને હમણાં મેલેરિયા થઈ ગયો તો હું ડોક્ટરને બતાવ્યો, સારા ડોક્ટરને બતાવું. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડોક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટરે બીમાર ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર સવારે ખોટું તું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ ભરતભાઈ? ડોક્ટર મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. એક બીમારી ડોક્ટર ને દીધી કે હું એક ગોળી હું હમણાં હું એક હું બપોરે હું અને હું એક હું સાંજે હું અને હું એક હું રાતે હું અને હું એક હું સવારે હું ઉઠો તો લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ માદો છે કે ઓલો, પાછો દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી. હું તો રાતમાં રિક્ષા કરીને વયો ગયો, ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાની ગયો તો પાછો લો વારો આવ્યો. મેં કહો તે દી હતો ઈ જ લાગે, આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર હું તમારી હું દવાથી હું મને હું સારું હું થઈ હું ગયું હું છે, હું મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દિયો છો, તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયો. ભાઈ ભાઈ પંખાનું કહી દો, હાલો પંખાની વાત. નવો નવો હમણાં એક ઠેકાણે ગાયુના લાભાર્થે ડાયરો કર્યો, એક દાદા 51,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું રાજભાઈ, 51,000 ગાય માતાને આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો, મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો તો પૈસા ગુપ્ત દાનિયા. હમણાં નિહારમાં પંખો પેટ આપ્યો 3 ફાખડાનો, તે 3 ફાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઈટ આવે, લાઈટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, 1,000 રૂપિયા પેઢી ચક્રાવે ચડી. જે મહેમાનો આવ્યા છે એનું ખૂબ આવતી સ્વાગત છે, ભલે મોડા આવ્યા પણ ટાઈમસર આવ્યા. સ્વાગત છે આપનું. એક રાજભાની યાદી છે, પંખાની વાત બહુ અત્યારે પ્રચલિત છે, એ કહીને આપણે એમને માઇક સોંપીએ, કારણ કે આપણે એમને સાંભળવા ભેગા થયા બધા. નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન, ઓલો ઉપર ફરે એ નહીં ટેબલ વાળો પંખો, એ કેવી રીતે ફરે મારા ચહેરા સામે જોજો. ફરવા તો દેવું હે, હજી પાવર માંડ આવ્યો તો દોઢ ની મોટર અઢી નું કામ કરે છો. મજા આવી, બાળકો આવા તૈયાર હોવા જોઈએ. ના ના કઈ કઈ વાંધો નહીં. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો, મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલા ની? મને કે લીધી તે દુકાન વાળો નહોતો. મરી ગયા કોક ને બઠાવી લીધી એમ નથી કેતો, માણો અઘરો થઈ ગયો છે. એક ભાઈ મને કેતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈ ને તારું શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડોક્ટર કીધું તો મેલેરિયા ના મચ્છર થી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો. મરી ગયા આ લાંબી બાઈ, બુદ્ધિ વગર ના એવી અઘરી આઈટમો ભટકાય છે, ટીકા નથી કરતો કોઈની.
છેલ્લી પંખાની એક વાત કહી દઉં, પછી રાજબાને આપણે સાંભળીએ. દરેક મહેમાનોનું ભાવથી સ્વાગત છે. નવો નવો પંખો લેવો ને, ટેબલ ફેન કેવી રીતે ફેર, મારે ચહેરા હમો જોજો. મગીલાલ હવા આવે ને, તને હવાની જરૂર છે હમણાં. નવો પંખો એક વર્ષ જવા દો, હપ્તે થી લીધો હોય ને, હપ્તા વાળા કેમ ફરે ખબર છે? હપ્તા વાળા ઘણા પંખા તૂટી જાય, એને ધક્કો મારવો પડે. હવે જોજો, આવી ઘણી વાતો છે. પણ હમણાં રાજભા હું અગાસીમાં હું વાગ્યો, આકાશમાં તારા બહુ હતા, એટલે મેં ભગવાન કીધું. મેં કીધું, ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાને દાંત કાઢતા કાઢતા મને કીધું, મને કે ધરતી ઉપર તારા કેટલા? મેં કીધું, એના માટે તાલાળા આવવું પડે ભાગવત કથામાં. હા, તો હું કહું કે મારા કેટલા છે? ભાઈ ભાઈ આ બધા મારા છે. બીજી વાત, તે ગામડામાં છે ને, બપોરે ભાત આવે ખેતરમાં, એમાં ડુંગળીનો દડો ને ગોળનું દડબું ને માટલીમાં છાશ ને રોટલા બાંધીને ભતવારી ભાત લઈને આવે. આપણી દેશી ભાષામાં ભાત કે સુધરેલી ભાષામાં ટિફિન કહેવાય. ખેતરમાં કઈ હુડી ચાકુ ન હોય, ડુંગળીને પાણા ઉપર રાખીને ઢીકો મારો તો સુધરાઈ જાય. એમાં દીકરાને ઢીકો મારીને ડુંગળી આપજો. હા, હું હતી લોટકી, એક ઢીકો મારો હહરાન બેડો વાર દીધો. ઓય મારીનો હોય બાપા. હા, હું કે હું કર્યું, તમે કીધું તું ને ઢીકો મારીને ડુંગળી આપજો. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાદળ ગાલે કશું. પખાના છપ્પા જેવું છે. વ્યાસપીઠ ઉપરથી વ્યાસજી કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, ને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને નકવું પડે ગાય થા, ભેંસને નકવું પડે ભેંસ થા, બળદને નકવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. તાલાળા સિવાયની વાત છે, હજી રોકાવું છે.